मारू संतान सहनशील संतान, सहन शक्ति वाळू संतान। दरेक मां बाप ने इच्छा छे के मारा दीकरानुं शरीर सारू रहे, वाइटमिन आपो, प्रोटीन आपो, कसरत करावो, कराटे करावो, जिम मां मोकलो, घरे साधन लावी आपो, पण खाली एटलुं ज न शीखवाड़ता, एने सारू भोजन आपजो, पण बीजी तालीम ए आपजो के क्यारेक खराब मळे ने तो पण खाई लेता शीखे एनी थोड़ीक तालीम आपजो। खराब भोजन मळे तो पण ए प्रेमथी जमी ले, एने एम शीखवाड़जो के बेटा कोई वखाण करे त्यारे राजी थवू, पण कोई टीका करे ने एनी पण तैयारी राखजे, थोड़ीक तालीम आपजो। दर वक्ते तारी जीतत थाय एवुं नथी, क्यारेक तारी हार थाय ए पचावानी पण तैयारी राखजे। પેલા મોટે ભાગે રમતો કેવી હતી, કબડ્ડી ને હોતું તું તો પેલું આમલી પીપળી ને સોસાયટીમાં રમવાની, પેલું નાગોલચું ને સાતોલિયું કે ને સોસાયટીમાં ભેગા થઈને રમે, એમાં આખો દાડો ફિલ્ડિંગ ભરી હોય તો આવે ના આવે, કેટલાક મારી જાય ને અંચાઈ કરે ને। પેલા બધી રમતો સારી હતી, ઝઘડા થાય, હાર થાય, જીત થાય। હવે મોટા ભાગના છોકરા છોકરીઓ નાના હોય ત્યારથી મોબાઈલમાં ગેમ રમે, હારવાનો થઈને રીસ્ટાર્ટ કરી નાખે, એને હાર ફાવતી જ નથી, હાર ગમતી જ નથી, એને અન્યાય આવતો જ નથી। એટલે જિંદગીમાં જ્યારે હાર આવશે, અન્યાય આવશે, ટીકા આવશે, એ સહન નહીં કરી શકે। થોડી રમતો આવી શીખવાડો જેમાં હાર થાય, જેમાં અન્યાય થાય, થોડી તાલીમ આપવાની છે, એટલે એને હારની પણ તાલીમ આપજો। બાઇક મળે તો એને ચલાવતા શીખવાડજો, પણ એ પણ તાલીમ આપજો કે દીકરા ક્યારે ગાડી ન મળે ને ત્યારે ચાલતા પણ પ્રેમથી જતા રહેવું, આ પણ શીખવાડવાનું છે। તમારા ઘરમાં સગવડ હોય તો એસી રૂમ આપજો, એસી રૂમ આપો, એને સેન્ટ્રલ એસી આપો, પણ પેરેલલ તાલીમ એ આપો કે બેટા લાઈટ જાય ત્યારે આકડા ઉતાવળા ન થવું, એસી વગર પણ એકાદ દિવસ સૂતા શીખી લેવું। એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી હમણાં નવું જનરેટર લાયા દું, કેમ જનરેટર આપણા શહેરમાં તો કઈ હવે જ્યોતિર્ગ્રામ છે એટલી બધી લાઈટ જતી નથી, મને કે હમણાં લાઈટ ગઈ 5-10 મિનિટ થઈ એટલે મારા દીકરાને દીકરાને સહન નથી થતું, બિલ્ડર છે બહુ મોટા, મને કે 10 મિનિટ પરસેવો બહુ થઈ ગયો એટલે મને કે દાદા મારે એસી જોઈએ જ, જનરેટર લાવી દો, મને કે સ્વામીજી પૈસા છે એટલે જનરેટર લાવી દીધો, દીકરાને 1 મિનિટ એસી વગર રાખવો નથી, બધું એના પરપોટા છે એવો બનાવો, કોક સેજ હળી કરશે ને ફૂટશે, પરપોટો બનાવ્યો એને, પરપોટો ન બનાવો, એને થોડીક તાલીમ આપો। તમારા ઘરની અંદર છોડ ભાયો હોય તમે કે ખેતરની અંદર જે પાક કરો છો એને 24 કલાક પાણી આપ આપ કરો એટલે વહેલો મોટો થાય, બહુ પાણી કન્ટિન્યુઅસ આપો એટલે વહેલો મોટો થાય, સારો પાક થાય, એને ખાલી પાણી ના આપવાનું, થોડો તડકો પણ આપવાનો હોય, એને તડકો આપો, તમારા દીકરા દીકરીને થોડો તડકાની પણ તાલીમ આપો, એને થોડી કઠિનાઈ શીખવાડો, એને થોડીક અગવડો શીખવાડો, આ તાલીમ નથી આપી શકતા। પૈસાદાર મા બાપોને પણ મારી વિનંતી છે, મેં જોયું છે ઊંઝાના માલિકોના ઘરે પરિસ્થિતિ શું છે, મેં મોરબીના જોયા છે, બોમ્બેના જોયા છે, હમણાં બોમ્બે એક લેક્ચર આપવા ગયો તો એક ભાઈ મને મળ્યા, 2200 કરોડ નો વાર્ષિક બિઝનેસ છે, 2200 કરોડ, એનો દીકરો આઉટ લઈને ચડ્યો છે, મારી આગળ સ્ટેજ ઉપર મારું પ્રવચન પૂરું થયું પછી મને રડ્યા, અને એની ઉંમર તો 56-60 વર્ષની હશે, 60 વર્ષનો માણસ આપણી આગળ ધ્રુસકે ધ્રુસકે રડે, મને કે સ્વામીજી વર્ષે 2200 કરોડનું મારું ટર્ન ઓવર છે, મારો એકનો એક દીકરો લગ્ન થયા હજી 6 મહિના થયા છે મારી સાથે બોલતો નથી, છેલ્લા 5-6 મહિનાથી 5 મિનિટ મારી સાથે બેઠો નથી, શું તાલીમ આપવાની રહી ગઈ, બધી સગવડો ખૂબ આપી દીધી, થોડીક સહનશીલતાની તાલીમ ના આપી તકલીફ થાય છે। રામાયણમાં તાલીમ શું અપાતી હતી, આજે છૂટાછેડા કેમ થાય છે, તાલીમ નથી, સહનશીલતાની તાલીમ નથી। સીતાજીએ તાલીમ આ પ્રાપ્ત કરી હતી, અહીં બેઠેલા બધા સાંભળજો ધ્યાનથી, અદ્ભુત વાત હવે મારે કરવી છે। જે છૂટાછેડાનું પ્રમાણ વધવા લાગ્યું છે ને, એક છોકરો મારી પાસે આવ્યો પેંડાનું બોક્સ લઈને, મન કે સ્વામી પેંડા મ્યુ છે ના, મન કે છૂટાછેડાના આવાય અમારે ખાવા પડે છે, છૂટાછેડામાં કેમ પેંડા ખવડાયા, મન કે 8 લાખ માગતા તને 2 લાખમાં પત્યું તો 200નું તમારું માર્જિન તો રાખું ને, કે શું ભણેલો છે, MBA માં પ્રોફેસર છે, એની ઘરવાળી પણ MBA, MBA એટલે મને બધું આવડે, MBA મને બધું આવડે, પણ ઘર હાચવતા ન આવડે, ઘર ચલાવતા ન આવડે, બંનેને છૂટું થયું, એજ્યુકેશન હોવા છતાં છૂટું થયું, પ્રોબ્લેમ શું છે, સહનશીલતાની તાલીમ નથી આપી,
અને રામાયણમાં જોઈ લો, જ્યારે સીતાજીના લગ્ન કર્યા, સીતા, ઉર્મિલા, માંડવી, આ ચાર ભાઈઓ, ચાર બહેનો અને સામે ચાર ભાઈઓ છે, લગ્ન કરીને જ્યારે વિદાય આપતા હતા. હમણાં જ હું નેપાળમાં જનકપુર જઈ આવ્યો, જનક રાજાના દરબારમાં જ્યાંથી સીતાને વિદાય આપી હતી, એ દ્રશ્યને ઘટના મેં જોયું. સીતાજીની જ્યારે વિદાય આપે છે, બહુ કરુણ દ્રશ્ય હોય છે. એ વખતે જનક રાજાને સુનૈના પોતાની દીકરીને કહે છે, બેટા આજ પછી હવે તારો દરબાર એ મિથિલા નથી, તારો દરબાર એ અયોધ્યાનો દરબાર બની જશે. હવે મિથિલાને ભૂલી જજે, જનકપુરને ભૂલી જજે, અયોધ્યાને યાદ રાખજે. હવે તારા બાપ જનક અને માતા સુનૈના નથી, તારા બાપ દશરથ અને કૌશલ્યા સુમિત્રા કઈ કઈ છે એને મા બાપ તુલ્ય સમજજે. હવે ભરત લક્ષ્મણ શત્રુઘ્ન ને દિયર ન સમજી પણ એને સગા ભાઈની જેમ સમજજે. તને ગમે તેટલી તકલીફ પડે પણ અયોધ્યાનો ઉમરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી તું સહન કરજે બેટા. મોટા પેટ વાળી થજે, મોટા હૃદય વાળી થજે, મોટા મન વાળી થજે, સહન કરજે. એટલે સીતા 14 વર્ષ જંગલમાં રહ્યા. તાલીમ એવી હતી, મા બાપની તાલીમ એવી હતી. આજકાલની સીતા રે 14 વર્ષ જંગલમાં રે. આજકાલની સીતા રામને કે 14 વર્ષ પૂરા થાય એટલે ઘેરથી લેતા જજો. અને 14 વર્ષ કોણ વેઇટિંગ કરે બીજો રામ ના હોધી લે. આજકાલ મા બાપની તાલીમ શું છે? મા બાપ શું કે, બેટા તને સેજ તકલીફ પડે ને એક મિસ કોલ કરજે, તરત લઈ જઈશું, પછી રાખો સેમ્પલ ને ઘેર. અહીંયા બેઠેલા જેને દીકરીઓ પરણાવવાની બાકી છે ને બધા જ મા બાપોને મારી ખુલ્લી ચેતવણી છે, તમારી શક્તિ હોય તો ફ્રીજ આપજો, એસી આપો, બીએમડબ્લ્યુ મર્સિડીઝ ને ઓડી સાથે ને વિદાય આપો, પણ સાથે સાથે થોડીક તાલીમ સહનશીલતાની આપજો. કે બધી જ પરિસ્થિતિઓ આપણને સાનુકૂળ નહીં આવે, જીદમાંથી થોડાક મુક્ત બનાવજો. થોડીક સંસ્કારની તાલીમ આપવાની છે. જીદ કરો ને દુખી થાઓ. મારે આ વસ્તુ જોઈએ જ, શું મળ્યું તને? થોડા સહનશીલ ના થઈ શકીએ? ફ્રીજ જોઈએ જ, મારે માઇક્રોવેવ જોઈએ જ, મારે આ જોઈએ જ, આ સમય જોઈએ, મારે મોબાઈલ જોઈએ. અરે મોબાઈલ લઈ આપવાની ના પડે એમાં સુસાઇડ કરનારા છોકરા છોકરીઓના કિસ્સાઓ વધવા લાગ્યા છે. હાથમાંથી મોબાઈલ લઈ લીધો, આત્મહત્યા. આટલા બધા ફ્રેજાઇલ થઈ ગયા આપણે, કાચના વાસણ જેવા, હેન્ડલ વિથ કેર. થોડાક મજબૂત થઈએ. એટલે મારું સંતાન, સહનશીલ સંતાન, દીકરા દીકરીઓને તાલીમ આવી આપજો. કોઈ પણ હારમાં, કોઈ પણ જીતમાં, કોઈ પણ અગવડમાં, કોઈ પણ સગવડમાં, કોઈ પણ સન્માનમાં, કોઈ પણ અપમાનની અંદર આપણા દીકરા દીકરી ક્યારે પાછા ન પડે એવા અંદરથી મજબૂત બનાવવા છે. તો મારું સંતાન સહનશીલ સંતાન.